સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભનાબેન તુમ આગે બઢો હમ તુમારે સાથેના સૂર જોવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા પ્રાંતિજ ખાતે લોકસભાના ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ ભાજપ કાર્યાલયથી રોડ શો યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ભાજપ કાર્યાલયથી એપ્રોચ રોડ, ભાંખરિયા બસ સ્ટેશન, હનુમાન ચોક, સોનીવાડા નાકા, હઠીલા હનુમાન દેસાઈની પોર, ગુર્જરની પોર, બજાર ચોક થઈ નાની ભાગો થઈ પરત ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય સુધી રોડ શો યોજાયો હતો, જેમાં ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું ઠેર ઠેર ફૂલહાર શ્રીફળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભનાબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના સૂર જોવા મળ્યા હતા. તો વેપારીઓ તથા બજારમાં રહેતા રહીશો તથા વોરવાડ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ શોભનાબેન બારૈયાનું સ્વાગત કર્યું હતું. તો રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક સાથે જોડાયા હતા. રોડ શોમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, નિકુંજભાઈ રામી, મહેશભાઈ મકવાણા સહિત ભાજપ હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના હોદ્દેદારો, આગેવાનો, ભાજપ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. શું કહેશો આજે રેલીઓ જોવા બજારમાં કેવો પ્રતિસાદ, કેટલા લોકો બાઇક સ્વરૂપે જે રેલી નીકળી રહી છે, ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં અમે દર્શન કરવા આવ્યા છીએ અને ભગવાનના આશીર્વાદ લઈ અને હજુ પણ અમે આગળ જઈ રહ્યા છીએ. ઠેર ઠેર જનતાનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. આજે આખા દિવસ દરમિયાન કેટલી રેલી, કેટલી જગ્યાએ સભાઓ, શું કરવાનો કાર્યક્રમ? આજે આખા દિવસ દરમિયાન લોકસંપર્ક, અરવલ્લી જિલ્લામાં પણ એક રોડ શો છે, એ પણ અમે ત્યાં જઈ રહ્યા છીએ. દરેક જગ્યાએ અમારી સભાઓ, અમારી જે પ્રચાર પ્રસાર માધ્યમ છે, ચાલુ છે. ગણતરીના કલાકો જ બાકી છે, છેલ્લા કલાકોમાં કેટલો વિશ્વાસ છે? વિશ્વાસ 100% છે. 5 લાખની વધુ લીડથી જીતવાના છીએ. જનતાએ મન બનાવી લીધું છે. હવે 2 દિવસ બાકી છે. જનતાના મગજમાં એક જ વાત છે, માનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન જોવામાં.